દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટેલિયામાં કેટલાક ચોરે ચોરી કરવા ઘૂસ્યા અને પછી જુઓ શું થયું. મિત્રો, થોડા સમય પહેલાં મુકેશ અંબાણીના બંગલા બહાર એક શંકાસ્પદ સ્ક્રોપિયો મળી આવી હતી. જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે સ્ક્રોપિયોની નંબર પ્લેટ નકલી છે. વાહનમાંથી અન્ય કેટલીક નકલી નંબર પ્લેટ મળી આવી હતી. જ્યાં મિત્રો માહિતી મળી રહી છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ અન્ય રાજ્યમાંથી કાર ચોરી કરીને મુંબઈ લાવવામાં આવી હતી. ત્યાં કાર કોણે પાર્ક કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે અધિકારીઓને આશા છે કે આ વિસ્તારમાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આરોપીઓને શોધવામાં મુશ્કેલી નહીં પડે. આ કામ માટે 10 અલગ અલગ તપાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શંકાસ્પદ સ્ક્રોપિયોમાં એક ચિઠ્ઠી પણ મળી આવી છે. કોમ્પ્યુટર દ્વારા ટાઈપ કરેલા આ પત્રમાં જોઈ લેશું જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિત્રો, આ પત્ર જે બેગમાં રાખવામાં આવ્યો હતો તેના પર મુંબઈ ઇન્ડિયન્સ લખેલું હતું. પત્રમાં લખ્યું હતું કે મુકેશભાઈ, નીતા ભાભી, આ તો માત્ર એક ઝલક હતી. આગલી વખતે માલ પૂરો આવશે. પરિવારને ઉડાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાવધાન રહો. ગુડ નાઇટ. મિત્રો, આ રીતે અવારનવાર મુકેશ અંબાણીને ધમકીભર્યા કોલ અને ઈમેલ આવતા રહે છે. તેથી સુપ્રીમ કોર્ટે દેશ અને વિદેશમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારને ઉચ્ચ સ્તરીય સુરક્ષા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમના પરિવારને Z+ સુરક્ષા આપવામાં આવી રહી છે. આ અગાઉ સુરક્ષા ખર્ચ કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઉઠાવતું હતું, પરંતુ આના માટે અંબાણી પરિવાર દ્વારા પૈસા ખર્ચવામાં આવે છે. Z+ શ્રેણીની સુરક્ષા માટે પરિવારનો દરેક સભ્ય દર મહિને 40-45 લાખ રૂપિયા ખર્ચે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે સુરક્ષા માટે 10થી વધુ NSG કમાન્ડો તૈનાત રહે છે. આ સિવાય પોલીસ અધિકારીઓ અને લગભગ 58 CRPF કમાન્ડો 24 કલાક તૈનાત રહે છે. આ કમાન્ડો પાસે જર્મનમાં બનેલી હેકલર અને કોચ MP5 સબ મશીન ગન સહિત અનેક પ્રકારના આધુનિક હથિયારો હોય છે. તમે આ બંદૂકનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે તે 1 મિનિટમાં 800થી વધુ ગોળીઓ ચલાવી શકે છે. વર્ષ 2013-2023ની શરૂઆત સુધી અંબાણી પરિવારને Z સ્તરની સુરક્ષા આપવામાં આવી હતી, પરંતુ હવે તેમને Z+ સુરક્ષા, જે દેશની સૌથી વધુ VVIP સુરક્ષા છે, તે આપવામાં આવી રહી છે. જી હા મિત્રો, આ સુરક્ષા અંતર્ગત મુકેશ અંબાણી પાસે 15-20 પર્સનલ સિક્યુરિટી ગાર્ડ છે, જે હથિયાર વગર તેમની સાથે હંમેશા રહે છે. કહેવાય છે કે આ તમામ ગાર્ડ્સને ઇઝરાયલની સુરક્ષા પેઢીઓ પાસેથી તાલીમ આપવામાં આવેલી હોય છે અને અંબાણી પરિવારની સુરક્ષા માટે 2 શિફ્ટમાં તૈનાત રહે છે. અંબાણીના ઘરની આસપાસનો સમગ્ર વિસ્તાર હાઈ રિઝોલ્યુશનવાળા CCTV કેમેરાથી કવર કરવામાં આવ્યો છે. તેના ઘરે આવતા કોઈપણની તપાસ માટે 6 લોકો તૈનાત રહે છે. મિત્રો, વર્ષ 2021માં અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી કાર મળી આવ્યા બાદ તેમની સુરક્ષા પહેલાં કરતાં વધુ કડક કરવામાં આવી છે. હવે ફરી એકવાર તેમને ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે.